જસદણના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં ગોકળ ગાયની ગતિએ ચાલતી મગફળીની ખરીદીથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે, જેને લઈ આજરોજ જસદણ તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં એકઠા થયા હતા અને જસદણ કોંગ્રેસ આગેવાન ધીરજ સિંગાડા, ગજેન્દ્રભાઈ રામાણી, અવસરભાઈ નાકિયા સહિતના જસદણ કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જસદણ ઇન્ચાર્જ પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોના મુદ્દા જણાવ્યા હતા કે 52 દિવસમાં જે 30 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે તેના બદલે 50 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે, તેમજ મગફળીના કાંટા હાલ ફક્ત 2 જ છે, તે કાંટા વધારીને 10 કાંટા કરવામાં આવે અને જે હાલ કર્મચારીઓ છે તે બિન અનુભવી છે, જેમ કે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તેમજ તલાટીઓ, જે બિન અનુભવી અધિકારીઓને મગફળીની ખરીદી કરવામાં મૂક્યા છે, જેઓને આ વિષયનો અનુભવ જ ન હોય અને બિન અનુભવી છે તો આવા અધિકારીઓને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવે અથવા તો અનુભવી કર્મચારીઓને મૂકવામાં આવે અને સવારના 9 વાગ્યાથી મગફળીની ખરીદી શરૂ થઈ જવી જોઈએ એના બદલે 12 વાગી જાય છે, છતાં મગફળીની ખરીદી શરૂ કરવામાં આવતી નથી અને ગોકળ ગાયની ગતિએ ખૂબ જ ધીમી કામગીરી કરવામાં આવે છે, તો તે સમયસર અધિકારીઓએ કામગીરી શરૂ કરી દેવી જોઈએ, પૂરી રાત સુધી ખેડૂતોને ભૂખ્યા તરસ્યા વારામાં ઊભા રહેવું પડે છે, 12 કલાકે ખેડૂતો વારામાં ઊભો રહે છે ત્યારે માંડ તેમનો વારો આવે છે, બાદ મગફળીની ચકાસણી કરવામાં આવે છે તો અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે આપની મગફળી ભેજવાળી છે તો અહીં લેવામાં નહીં આવે તો ખેડૂતોને ધરમના ધક્કાઓ ખાવા પડે છે, ટેકાનો ભાવ મળવાના બદલે આવવા જવાના 4000 રૂપિયાનું ભાડું પણ ઘરના ખર્ચે ભોગવવાનો વારો આવે છે અને અંતે મગફળી ઘરે પરત લઈ જવી પડે છે, તેમજ ખેડૂતો માટે અહીં પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી, દૂર દૂરના ગામડાઓમાંથી આવતા ખેડૂતોને પીવાના પાણી માટે જ્યાં ત્યાં વલખા મારવા પડે છે, તો સરકાર દ્વારા ખેડૂતો માટે પીવાના પાણીની પણ તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે જેવી વિવિધ ખેડૂતોની માંગણી સાથે જસદણ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને જો કોંગ્રેસ સમિતિની યોગ્ય માંગ સમજી વહેલી તકે ખેડૂતોને ન્યાય નહીં મળે તો જસદણ વિંછિયા તાલુકાના દરેક ખેડૂતોનું મહાસંમેલન બોલાવવામાં આવશે અને કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂતો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરવાની પણ પૂરી તૈયારીમાં અને ખેડૂતોને ભાજપ સરકાર જે ખોટા લોલીપોપ આપે છે તે બંધ કરે અને ખેડૂતોની ખોટી મસ્કરી ના કરે, કેમ કે ખેડૂતો હવે ભાજપ સરકારને ઓળખી ગયા છે, માટે એનો વળતો જવાબ આવનારી વિધાનસભા 72ની પેટા ચૂંટણીમાં જવાબ આપશે તેવા ઘણા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ભાજપ હાય હાયના નારા સાથે ખેડૂતોએ ભાજપને જાકારો આપ્યો હતો, ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે પાણીની કોઈ વ્યવસ્થા ન કરાતા ખેડૂતોને વલખા મારતા જોઈને જસદણ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેલ દરેક ખેડૂતોને ઠંડુ પાણી પીવડાવીને ખેડૂતોની તરસ ઠીપાવી હતી. રવિ જીવાણી સાથે રાજભા હાડાને ગુજરાત ન્યૂઝ જસદણ. તો કારદર સુધી 11 દિવસે યાત્રાધામ શામળા, જેમાં ભારે ધામધૂમથી તુલસીવિવાહ મહોત્સવ ઉજવાયો હતો, હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહ મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો. મંદિર ટ્રસ્ટ તરફથી તુલસી વિવાહ મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ભગવાન વિષ્ણુ અને તુલસીજીના લગ્ન માટે કલાત્મક ચોરી બનાવવામાં આવી હતી. મંદિરને પણ અવનવી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભક્તો અને યજમાન દ્વારા ઠાકોરજીનો વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. શામળાજી નગરમાં ભગવાન વિષ્ણુનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા બાદ હિન્દુ રીતરિવાજ મુજબ ભગવાનનો સુંદર સામૈયું કરવામાં આવ્યું અને ભગવાન વિષ્ણુના પ્રતિકને મંદિર પરિસરમાં બનાવેલ લગ્ન ચોરીમાં પધરાવવામાં આવ્યું. તુલસીજીને પણ સુંદર શણગાર કરવામાં આવ્યા. સોના ચાંદીના દાગીના અને બનારસી સાડી પહેરાવીને લગ્ન ચોરીમાં વિવાહ વિધિ માટે પધરાવવામાં આવ્યા, જ્યાં ઉપસ્થિત વૈદિક ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સહિત ભગવાન વિષ્ણુના તુલસીજી સાથે ભવ્ય લગ્ન કરાવવામાં આવ્યા. આમ ખૂબ ભાવ અને ભક્તિપૂર્વક ભગવાન શામળાજીના ધામમાં તુલસી વિવાહનો મનોરથ ઉજવવામાં આવ્યો. સમગ્ર તુલસી વિવાહ મનોરથના યજમાને પણ આજે ભગવાન વિષ્ણુ અને તુલસીજીના લગ્નના યજમાન બનવા માટે અનન્ય લાવો મળ્યો અને તેમની ધન્યતા પણ અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, શામળાજી. પીએનઆઈ સુરત 1-23 ડિસેમ્બર દરમિયાન સભ્યો માટે ઓલિમ્પિક્સ યોજના છે, જેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન પણ કરાયું છે. બીએનઆઈ સુરત દ્વારા સૌ પ્રથમવાર 1 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર 2018 દરમિયાન ભવ્ય કાર્યક્રમ બીએનઆઈ ઓલિમ્પિક્સનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સભ્યો, ચેપ્ટર્સ અને રીજન વચ્ચેની એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો છે,
જે અંતર્ગત તેઓ એકબીજા સાથે સ્પર્ધા કરશે, જેમાં ઓલિમ્પિક્સમાં દરેક ચેપ્ટર એક દેશ તરીકેની ભૂમિકા ભજવશે. ચેપ્ટર વિવિધ ગેમ્સમાં તેમના બેસ્ટ સભ્યોને ભાગ લેવા પ્રોત્સાહિત કરશે. જરૂર પડીએ સ્પેશિય વુમન લીગની રચના કરાશે. ટુર્નામેન્ટ્સના અંતે મેડલની ગણતરી કરાયા બાદ સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનાર ટુર્નામેન્ટના વિજેતા જાહેર કરાશે. તો ઓલિમ્પિક્સમાં બોક્સ ક્રિકેટ, બોક્સ ફૂટબોલ, વોલીબોલ, ચેસ, કેરમ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, સ્વિમિંગ, રનિંગ અને સાયકલિંગનો સમાવેશ કરાયો છે. આ દરમિયાન બીએ નાઇના સભ્યોને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. તો સિદ્ધપુરમાં ભરાતા પરંપરાગત મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો લોકો આવવાના છે, પણ આવનાર લોકોને સલામતીની વ્યવસ્થા પણ આપવી એ તંત્રની ફરજનો એક ભાગ છે. સિદ્ધપુરમાં ભરાતા પરંપરાગત મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો લોકો આવવાના છે, પણ આવનાર લોકોને સલામતીની વ્યવસ્થા પણ આપવી એ તંત્રની ફરજનો એક ભાગ છે. અને ભૂતકાળમાં મેળામાં આખલાઓ દ્વારા ઘણી સમસ્યાઓ ઊભી થયેલ છે અને લોકોના જીવ પણ ગયા હોય એવા દાખલા સિદ્ધપુરમાં બનેલા છે. છતાં પણ હજુ સ્થાનિક તંત્ર દ્વારા આ રખડતા આખલાને આ મેળા પૂરતા કોઈ અલગ જગ્યાએ રાખવા જોઈએ, જેથી કોઈ ઘટના ન બને. શું સ્થાનિક તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે એ તો આવનાર સમય જ બતાવી શકશે. વજ્ર અલી સૈયદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સિદ્ધપુર. સુરતમાં વાસ્તલ્ય એજ્યુકેશન દ્વારા સ્ટડી ઇન ફોરેન ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભ્યાસ દરમિયાન સ્કોલરશિપ, ઇન્ટર્નશિપ વગેરેની માહિતી આપવામાં આવી હતી. છેલ્લા 13 વર્ષથી સતત સફળતા ધરાવતી વિશ્વસનીય સંસ્થા વાત્સલ્ય એજ્યુકેશન કન્સલ્ટન્સી સુરત દ્વારા આયોજિત એક્સક્લુઝિવ સેમિનાર સ્ટડી ઇન પોલેન્ડ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલેન્ડની ખ્યાતનામ યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક્સ એન્ડ હ્યુમન સાયન્સ વોર્સેના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર શ્રીમાન કારોલ કોવાલિગી અને એજ્યુકેશન પોલેન્ડના ડાયરેક્ટર વિશાલ અગ્નિહોત્રી વિગતવાર પોલેન્ડમાં ઉચ્ચ અભ્યાસ, એડમિશન પ્રોસેસ, વિઝા પ્રોસેસ અંગે તેમજ અભ્યાસ દરમિયાન સ્કોલરશિપ, ઇન્ટર્નશિપ અને અભ્યાસ બાદ નોકરી અને પરમનન્ટ રેસિડેન્સી વિશે માહિતગાર કર્યા હતા. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ઉત્સાહપૂર્વક બહોળા પ્રમાણમાં ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. તો હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. અમરેલી જિલ્લામાં 9 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ હોય, જે અનન્ય બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહેલી મગફળી ખરીદીમાં કલેક્ટરે મુલાકાત લઈને જરૂરી સૂચનાઓ આપી હતી. અમરેલી જિલ્લામાં 9 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે મગસરા માર્કેટ યાર્ડ ખાતે ચાલી રહેલ મગફળી ખરીદીમાં કલેક્ટર આયુષ્યમાન કુમારોએ મુલાકાત લઈને જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો બીજી બાજુ કલેક્ટરે જણાવ્યું કે હાલ અમરેલી જિલ્લાના બગસરા સહિતના 9 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી 11,000 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે, જેમાં બગસરાના માર્કેટ યાર્ડ ખાતે 1250 ક્વિન્ટલ 66 ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી છે.
ત્યારે આ તબક્કે બગસરા માર્કેટ યાર્ડના ચેરમેન કાંદીભાઈ સતાસિય દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તેમજ બગસરાના મામલતદાર IS તલાટ સાહેબનું સતત મોનિટરિંગ મગફળીની ખરીદી થયેલ હોવાથી જેથી કલેક્ટર અને ધારી પ્રાંત અધિકારીઓ RK ઓઝા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ગુજરાત નાગરિક પુરવઠા ગોડાઉન મેનેજર DJ લશ્કરી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 9 કેન્દ્રો ઉપર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે. એમાં આપણે અત્યાર સુધી 11,500 ક્વિન્ટલ જેટલો માલ તો ઓલરેડી આપણે ખેડૂતો પાસેથી લઈ લીધો છે અને આજે હું બગસરા માર્કેટયાર્ડની મુલાકાતે છું. અહીંયા પણ ખરીદી ચાલુ છે અને લગભગ 1,250 ટન જેટલું ક્વિન્ટલ જેટલો માલ આપણે છેલ્લા 4 દિવસમાં અહીંયા ખરીદેલું છે અને આજના દિવસમાં લગભગ 1,500 ક્વિન્ટલ હજુ માલ એ લોકો ખરીદશે. અત્યારે લગભગ 20 ખેડૂતોનો માલ અહીંયા ઉતરી ગયો છે અને બીજા 2-4 ટ્રક લાઇનમાં ઊભા છે. શરૂઆતના 1-2 દિવસોમાં થોડો બારદાનના મુશ્કેલીના કારણે સ્પીડ ધીમો હતો, પણ હવે આ બગસરા માર્કેટયાર્ડમાં લગભગ 31,000 જેટલા બારદાન આવી ગયા છે એટલે હવે પૂરતા પ્રમાણમાં બારદાન આપણા પાસે ઉપલબ્ધ છે. જરૂર પડશે તો આપણે 1-2 વધારાની ટીમ પણ મૂકીશું જેથી પ્રોસેસ આખી ઝડપથી થઈ જાય. અને મારે ખેડૂતોને પણ વિનંતી છે કે જ્યારે આપણે SMS મોકલીએ છીએ ત્યારે 3 તબક્કામાં મેસેજ મોકલીએ છીએ, એક 9:15, એક 1:15 અને પછી 4:15. એટલે એ જ ટાઈમે ખેડૂતો આવે. ઘણી વખત એવું બને છે કે દિવસના 60 મેસેજ કે 70 મેસેજ મોકલ્યા હોય તો 70-70 ખેડૂત 9:15 આવી જાય, પછી અનિવાર્ય કારણે. અશોક મણવાર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી. તો હિંમતનગરના સરવાણા ગામે નર્મદાની પાઇપલાઇનમાં લીકેજ થતા હજારો ક્યુસેક પાણી વેડફાઈ રહ્યું છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ પાણી બંધ થતું નથી. એક બાજુ સમગ્ર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે ત્યારે અહીં છેલ્લા 1 વર્ષથી નર્મદાની પાઇપલાઇન લીકેજ છે અને ત્યાં સુધીમાં અહીંથી હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થઈ ચૂક્યો છે. ગામ લોકોને ખેતરમાં જવાનો એકમાત્ર રસ્તો છે, પરંતુ અહીં પાણી ભરાઈ જતા ખેડૂતોના ખેતરમાં પણ જઈ શકતા નથી. તો અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી સ્થાનિકોમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો હતો. એક બાજુ પાણી બચાવવાની વાતો ચાલે છે ત્યારે અહીં મહિનાઓથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, છતાં પણ તંત્ર જાગ્યું જ નથી. હા, 1 વર્ષથી પાણી ખોટું જાય છે. આ નર્મદાનું પાણી છે પીવાનું અને અમારા ખેતરનો રસ્તો છે, તો અમારે જવું કઈ રીતે ખેતરમાં? આ ખેતરમાં જવા માટે અમારે ખેતી લાયક ગાડું કોઈ ટ્રેક્ટરો કોઈ જતા નથી. અમે બીજાના ખેતરમાં થઈને જઈએ છીએ તો એ લોકો અમને ઝઘડા કરે છે. તો આ માટે તંત્રને અમે કહીએ છીએ કે આ બંધ કરો. એ કરીશું પણ કોઈ હજી કાર્યવાહી કરી નથી. આ સાહેબ, આ પાણી અમારું આ ફૂટી ગયું છે. એ પાણી નાળિયામાં જાય છે, બગડે છે. તે એની વ્યવસ્થા કોઈ કરવી પડે, કાર્યવાહી કરી, પણ કોઈ આવીને એક વખત જોઈને જ્યાં છે પણ હજી કોઈ કશું કર્યું નથી. પણ એ ના કરતા કહેતો બંધ કર કે કહેતો શોક ડેમ જેવું બનાવ તો એ પાણીનો કોઈક ઉપાય થાય. પણ અમારે જવાની બહુ તકલીફ છે, તો મારી અરજ આટલી હોભળી અને કોમ કરી નક્કી કરવું પડે. એક બાજુ પાણી પીવાનું નથી, એક બાજુ ખેતરમાં પાણી નહીં અને પાણી ફોગટનું બગડે છે અને કોઈ ઉપાય એમાં કોમમાં આવતું નથી. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. છાપરાબાદના વારા સ્વરૂપ ગામે વારા ભગવાનના મંદિરે દિવે તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. કારતક સુદ 11ના દિવસે તુલસી વિવાહની ઉજવણી કરાઈ અને ઠાકર ભગવાનની વાજતે ગાજતે જાન આવી હતી. ઠાકોરજી મહારાજનો ભવ્ય વરખોડો નીકળ્યો હતો અને વાજતે ગાજતે લગ્ન સ્થળે જાન પહોંચી હતી. જાફરાબાદના વારા સ્વરૂપ ગામે વરા ભગવાનના મંદિરે દિવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. કારતક સુદ 11ના દિવસે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી અને ઠાકર ભગવાનની વાસ્તે ગાસ્તે જાન આવી હતી. ઠાકોરજી મહારાજનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો અને વાસ્તે ગાસ્તે લગ્ન સ્થળે જાન પહોંચી હતી. ધામધૂમપૂર્વક વિવાહ કરવામાં આવ્યા હતા ત્યારે રાત્રે કિંજલ દવેનો ડાયરો પણ કરવામાં આવ્યો હતો. વિશાળ સંખ્યામાં ડાયરો માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તેમજ 15,000 કરતાં વધારે ભાઈ બહેનોએ મહાપ્રસાદ લીધો હતો.
તુલસી વિવાહનું આયોજન વારા સ્વરૂપમાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તેમજ વારા સ્વરૂપમાં ગામ સમસ્તને પૂર્વ પ્રમુખ મીઠાભાઈ લાખુંત્રાના હરસુખભાઈ લાખુંત્રાના નિગાડાના પ્રસંગે હાજરી આપી પૂર્વ સંસદીય સચિવ હીરાબાઈ સોલંકી જિજ્ઞેશભાઈ પટેલ તેમજ અમરદાસ બાપુ શ્રી રાજેન્દ્ર બાપુના બળવંતભાઈ પ્રમુખ પૂનાભાઈ ભીલ નાથભાઈ વાઘ અને વિકાભાઈ સરપંચ હરસુખભાઈ સરપંચ અને સાદુડભાઈ બારૈયા દ્વારા સરપંચ અને અનકભાઈ વાળા સાદુડ ભગત અને મોટી સંખ્યામાં માનવ મહેરાવણ ઉમટી પડ્યું હતું. મહેશ બારિયા સાથે NS ગુજરાત ન્યૂઝ જાફરાબાદ. તો ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે મધ્યરાત્રિના 12 કલાકે રૂપાતલન ખાતેથી પ્રારંભ થયો હતો. દેવ દિવાળીની મધ્યરાત્રિએ પરિક્રમા શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે પરિક્રમાર્થીઓનો વધુ ઘસારો જોવા મળ્યો છે. ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે મધ્યરાત્રે 12 કલાકે રૂપાંતરે ખાતે પ્રારંભ થયો હતો. દિવાળીની મધ્યરાતે પરિક્રમા શરૂ થઈ હતી, પરંતુ આ વર્ષે પરિક્રમાથી એનો ઘસારો વધી જતા તંત્ર અને સદગણો દ્વારા પરિક્રમા શરૂ થયેલ હોય ત્યારે વિધિવત પરિક્રમા શરૂ થતા પહેલા અંદાજે 8 લાખ પરિક્રમાર્થીઓને પરિક્રમા પૂરી કરી લીધી હતી. હાલ પરિક્રમાના રૂટ અંદાજ 2 લાખ ભાવિક પરિક્રમો કરી રહ્યા છે. ત્યારે મહંત ઇન્દ્ર બાપુએ પ્રતિક્રિયા આપી હતી કે આવતા વર્ષે પરિક્રમાનો 2 દિવસ પહેલા વિધિવત પ્રારંભ કરવામાં આવશે. ગઈકાલે રાત્રિના જૂનાગઢ રુદેશ્વર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ મહાદેવગીરી બાપુ કલેક્ટરશ્રીને પારગી સાહેબ મહાનગરપાલિકાના મેયર આદિશક્તિબેન તેમજ મેયર ગિરીશભાઈ કોટડીયા મહાનગરપાલિકાના કમિશનર સોલંકી સાહેબ તેમજ ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબ તેમજ પ્રજાજનોની હાજરીમાં દીપરાગટ કરાવીને રિબિન કાપીને આતશબાજી કરીને લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડિયા મિતુલ કુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે એપીએમસી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે જૂનાગઢ કલેક્ટર સૌરભ પારઘીએ સરપ્રાઇઝ ચેકિંગ કરી તમામ કાર્યવાહીને નિહાળી હતી અને જાણકારી મેળવી હતી, તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલીની જાણકારી મેળવી હતી. કેશોદ માર્કેટ યાર્ડ ખાતે એપીએમસી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની કાર્યવાહી ચાલી રહી છે. જૂનાગઢના કલેક્ટર સૌરભ પારઘીએ સરપ્રાઇઝ ચેકિંગ કરીને તમામ કાર્યવાહીને નિહાળી હતી અને જાણકારી મેળવી હતી, તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલીઓની જાણકારી મેળવી હતી. જરૂરી સૂચનાઓને સરકાર સુધી પહોંચાડવા બાહેધરી પણ આપવામાં આવી હતી. કેશોદ માર્કેટ યાર્ડ ખાતે એપીએમસીની ખરીદી સેન્ટરમાં અત્યાર સુધીમાં 140 ખેડૂતોએ મગફળી લઈ આવવા બોલાવા લગાવે છે, જેમાં 80 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે. જે બાબતે સ્થાનિક ખેડૂતોના આગેવાનો અને કર્મચારીઓ રજૂઆત કરી વજન કાંટાઓ વધારે ઝડપથી ખેડૂતોની મગફળીનો તોલ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. નરેશ રાવલિયા સાથે NS ગુજરાત ન્યૂઝ કેશોદ. તો હાલ નમ્રેટીમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.